સરકાર રાષ્ટ્રીય આવક ધોરણ 2019 માં આપણે આગળ ઘણી બધી વાતો કરી હતી કે રાષ્ટ્રીય આવક એટલે શું, રાષ્ટ્રીય આવકનો અર્થ શું હતો, એ જોયું. આ ઉપરાંત જુદા જુદા પીયુ સાહેબ, માસ્ટર સાહેબ જેવા અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલી અલગ અલગ ભેટોને પણ સમજૂતી રાષ્ટ્રીય આવક મેળવી. આજે આપણે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ આ બંને વચ્ચે ફર્ક શું છે, આ બંને વસ્તુ અલગ છે એ વસ્તુ આપણે આજે ભણવાની છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક એટલે સૌ પ્રથમ આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવક ત્યાર પછી વાત કરીએ રાષ્ટ્રીય પેદાશ. આ રાષ્ટ્રીય પેદાશ આપણે જોઈએ કે સામાન્ય રીતે આવક અને રાષ્ટ્રીય પેદાશ બે ઘટના પર વાસ્તવમાં બંને જુદા છે. આપણે આ બંને નો ખાલી ભણીએ છીએ કે રાષ્ટ્રીય આવક એટલે કે અને રાષ્ટ્રીય પેદાશ એટલે બંને એક સરખા, પરંતુ આવું નથી. બંને વચ્ચે તફાવત રહેલો છે. વાસ્તવમાં બંને કેવા છે, અલગ છે. આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક વર્ષ દરમિયાન બધાને ચાર સાત જો રાષ્ટ્રીય બધા આપેલા ભાડા બધા જે મળી ગયું આવતો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. આ રીતે ચાલે કે ઉત્પાદનના ચાર સાત આપણે વાત કરીએ જમીન શું મળે છે, તમને શું મળે છે, વેતન મળે છે, મૂડીને શું મળે છે, વ્યાજ મળે છે, નિયોજકને શું મળે છે, નફો મળે છે. કારણ કે કરવેરાની કિંમત ઉત્પાદન પ્રત્યે વધારે છે, કિંમત
કપાલ પરથી અદાલત ઉપરાંત કપાલ પર સરકાર તમને પછી સુધીને કારણે રાષ્ટ્રીય પહેલા સ્પષ્ટી આવકની કેવી રીતે ઓછી છે તો આ આપણો પ્રશ્ન થયો કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પહેલા બંને વસ્તુ આમાં બંને દેખાય સરખી પરંતુ બંને કેવી છે અલગ અલગ બાબતો છે આમાં ત્રણ બાબત ચાર બાબતો ઉત્પાદન Yeah.